નમસ્તે બાળકો જય શ્રી કૃષ્ણ આજે આપણે ચેપ્ટર નંબર ચાર ભાગીદારીનું પુનર્ગઠન એની વાત કરીશું બાળકો આ ચેપ્ટર ખરેખર ખૂબ ઇઝી છે ગુણભાર છે પાંચ ટકા જેના પ્રશ્નો આ રીતે પૂછાય છે વિભાગ એ એક એમસીક્યુ એક ગુણ વિભાગ બી એક વાક્યમાં ઉત્તર એક ગુણ અને વિભાગ સી ત્રણ ગુણનો ટૂંકો દાખલો કાળજી રાખજો થિયરી અને દાખલા ખૂબ જ સરળ છે હવે બાળકો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું રિકન્સ્ટ્રક્શન પુનર્ગઠન જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે એક ભાગીદારી પેઢી છેલ્લા અમુક વર્ષોથી ચાલતી હોય બે પાંચ દસ વર્ષથી એમાં ચાલુ વર્ષે કોઈ ફેરફાર થાય ફેરફાર એટલે ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલાય કે પછી ચાલુ ધંધાની અંદર એક નવો ભાગીદાર આવે આવા અનેક ફેરફાર એ આપણે ભાગીદારીના પુનર્ગઠન તરીકે ઓળખીશું ખૂબ જ સરળ અર્થ છે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન હવે આ ભાગીદારીમાં ફેરફાર કયા કારણોને લીધે થાય છે હમણાં જ મેં વાત કરી અથવા તો પુનર્ગઠનના સંજોગો કયા છે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે એ બી અને સી છેલ્લા પાંચ વર્ષથી ધંધો ચલાવે છે અત્યાર સુધી તેમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ હતું એક જેમ એક જેમ એક એટલે કે સરખું હવે જે છઠ્ઠા વર્ષે પ્રમાણ બદલીને અલગ કરવામાં આવે છે તો આ થયો ફેરફાર એટલે કે પુનર્ગઠન બીજો સંજોગ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ એ બી સી ત્રણ હતા આજે છઠ્ઠા વર્ષે નવો ભાગીદાર ડી આવે છે ત્રીજો સંજોગ ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ અથવા ભાગીદારનું મૃત્યુ એ બીસી ત્રણ ભાગીદાર છે જેમાંથી એક ભાગીદાર પેઢીમાંથી નીકળી જાય છે અથવા દુઃખદ ઘટના બને છે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે તો અહીંયા પણ ચાલુ ધંધામાં ફેરફાર થયો ગણાય તો આ છે પુનર્ગઠન એટલે બાળકો પુનર્ગઠનના સંજોગો અથવા ચાલુ ભાગીદારીમાં ફેરફારના ત્રણ કારણો છે બરાબર સમજજો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા ચાલુ ભાગીદારી પેઢીમાંથી એક જૂના ભાગીદારની નિવૃત્તિ થાય અથવા મૃત્યુ થાય હવે આપણને પ્રશ્ન એ થાય કે ચાલુ ભાગીદારો વચ્ચે કયા કારણોને લીધે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવો પડે એક વસ્તુ ક્લિયર છે ચાલુ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર આવે તો ધારો કે ત્રણ હોય તો ત્રણના ચાર થાય તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલવું પડે ત્રણમાંથી એક નીકળી જાય તો બે થાય તો પણ પ્રમાણ બદલાય પણ આ ત્રણના ત્રણ ભાગીદાર છે તેમની વચ્ચે શા માટે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે તો એના આપણે કારણો જોઈએ પહેલું કારણ છે બાળકો કોઈ ભાગીદાર જે પેઢીનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી નાદુરસ્તી એટલે એની તંદુરસ્તી સારી નથી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય અત્યાર સુધી ભાગીદાર પેઢીનું સંચાલન બરાબર કરતો હતો પણ હવે એની તબિયત સારી નથી એટલે નાદુરસ્તી અથવા ઘરનું કોઈ અંગત કારણ છે જેને લીધે હવે પછી ભવિષ્યમાં એ ધંધાનું સંચાલન કરી શકે તેમ નથી તો સ્વાભાવિક છે કે એ ભાગીદારનો નફાનો ભાગ ઘટશે અને અન્ય ભાગીદારનો ભાગ વધશે બીજું કારણ ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે ત્રણમાંથી એક ભાગીદાર એ એ ધંધા માટે પૂરતો સમય આપી શકતો નથી તો એના ભાગની કામગીરી અન્ય ભાગીદારે કરવી પડશે જે ભાગીદારે કામગીરી કરશે એને નફો વધુ મળશે અને ભાગીદાર એને નફો ઓછો મળશે ત્રીજું કારણ જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુને કારણે એક ભાગીદાર નીકળી જાય છે એટલે હવે જે નફો વધશે એ અન્ય ભાગીદારો વચ્ચે વહેંચાશે અને ચોથું કારણ નવા ભાગીદારના પ્રવેશને કારણે એબીસી ત્રણ ભાગીદાર હતા પહેલાં નફાના ત્રણ ભાગ હતા હવે ચોથો ભાગીદાર આવે એટલે નફાના હવે ચાર ભાગ થશે તો બાળકો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફારના ચાર કારણો વ્યવસ્થિત યાદ રાખી લેજો કોઈ ભાગીદાર જે પેઢીનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં હવે સંચાલન કરી શકે તેમ નથી કોઈ ભાગીદાર ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ નથી એટલે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને છેલ્લે નવા ભાગીદારના પ્રવેશને કારણે તો બાળકો આ શરૂઆતની અતિ મહત્ત્વની થિયરી ભાગીદારીના પુનર્ગઠનનો અર્થ પુનર્ગઠનના સંજોગો કે ભાગીદારીમાં ફેરફારના કારણો અને ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફારના કારણો આગળ જઈએ હવે હવે જુઓ ભાગીદારીના પુનર્ગઠન સમયે કયા કયા મહત્વના પ્રશ્નો કે મુદ્દા ઉપસ્થિત થાય છે તો મુખ્ય બે બાબતો બાળકો ઉપસ્થિત થાય છે ત્યાગનું પ્રમાણ ને આગળ જતા આવશે લાભનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ એટલે કે સેક્રિફાઈસ રેશિયો આમાં શું થશે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતાં અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં પહેલાંના નફા કરતાં જે પ્રમાણમાં ઘટાડો થાય તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે ધારો કે એ બી અને સી ત્રણ ભાગીદાર હતા એમાંથી ભાગીદાર સી એને અગાઉ નફામાં ત્રીસ ટકા ભાગ મળતો હોય પણ પુનર્ગઠન બાદ એનો ભાગ વીસ ટકા થઈ જાય એટલે પહેલાંના નફા કરતાં એને દસ ટકા ઓછો નફો મળે છે એટલે એ પોતાનો દસ ટકા ભાગ જતો કરે છે એ દસ ટકા ભાગનો એ ભોગ આપે છે અથવા ત્યાગ કરે છે તો જે પ્રમાણમાં એ ભાગ જતો કરશે એ ગણાય આપણું ત્યાગનું પ્રમાણ ફરીથી જુઓ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતા અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં પહેલાંના નફા કરતાં જે પ્રમાણમાં ઘટાડો થાય તે પ્રમાણને શું કહીશું ત્યાગનું પ્રમાણ ટૂંકમાં આગળ જુઓ ભાગીદારનો ત્યાગ એટલે તેને મળતા નફાના જૂના ભાગ અને નફાના નવા ભાગ વચ્ચેનો તફાવત જૂનો ભાગ ત્રીસ ટકા નવો ભાગ વીસ ટકા ત્રીસ માઇનસ વીસ દસ ટકા એનો ત્યાગ હવે આ ત્યાગને બાળકો સૂત્રમાં રજૂ કરવું હોય સૂત્રને કહેવાય ગાણિતિક સ્વરૂપ ખાસ યાદ રાખજો ત્યાગનું સૂત્ર કે ગાણિતિક સ્વરૂપ જુઓ ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ સૂત્રમાં પહેલાં જૂનો ભાગ છે કારણ કે પહેલાં હતા ત્રીસ ટકા ને નવો ભાગ છે વીસ ટકા એટલે જૂનામાંથી નવો ભાગ માઇનસ ખાસ યાદ રાખજો આપણે ત્યાગની ગણતરી કરી આગળ ટૂંકા દાખલા આવશે તો જો કોઈ ભાગીદાર માટેનો જવાબ માઇનસ આવે તો એનો અર્થ સૂત્રમાં છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો માઇનસ આવે એટલે જૂના ભાગ કરતાં નવો ભાગ વધી જાય તો જ જવાબ માઇનસ આવે તો એ ભાગીદાર ત્યાગ કરતો નથી ત્યાગ નથી કરતો તો એને નવો ભાગ વધુ મળે છે એટલે કે એને લાભ થયો ગણાય એટલે ત્યાગની ગણતરીમાં જવાબ બાળકો ઋણ આવે તો ભાગીદારને લાભ થયો ગણાય ત્યાગનો ભાગ અને લાભનો ભાગ એનો સરવાળો હંમેશા સરખો હોય છે ભાગીદાર સિંહ દસ ટકા ત્યાગ કરે છે તો એ ત્યાગ અન્ય કોઈ આજુબાજુવાળાને મળવાનો નથી એ ત્યાગ દસ ટકા એ અને બીને મળશે શક્ય છે એ અને બીને પાંચ પાંચ ટકા મળે અથવા એને દસ ટકા મળી જાય અથવા તો બીને દસ ટકા મળી જાય એટલે ત્યાગનો ભાગ અને લાભનો ભાગ એનો સરવાળો હંમેશા કેવો થશે સરખું હવે બાળકો આનાથી વિરુદ્ધ આવશે એ છે લાભનું પ્રમાણ ગેઇનિંગ રેશિયો ત્યાગના પ્રમાણથી બિલકુલ વિરુદ્ધ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતા અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં પહેલાંના નફા કરતાં જે પ્રમાણમાં વધારો થાય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે ભાગીદાર એને પહેલાં 25% ટકા મળતા હતા જૂનો ભાગ હવે નવા ભાગમાં એને પાંત્રીસ ટકા મળે છે એટલે એને દસ ટકા વધુ મળે છે એટલે દસ ટકાનો ફાયદો થાય છે લાભ થાય છે એટલે જે પ્રમાણમાં એને ભાગ વધુ મળશે એ ગણાશે આપણું લાભનું પ્રમાણ એટલે બાળકો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થતાં અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં પહેલાંના નફા કરતાં જે પ્રમાણમાં વધારો થાય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે ટૂંકમાં ભાગીદારનો લાભ એટલે તેને મળતા નફાના નવા ભાગ અને નફાના જૂના ભાગ વચ્ચેનો તફાવત ત્યાગમાં શું હતું જૂના ભાગ અને નવા ભાગ વચ્ચેનો તફાવત અહીંયા ઉલટું થઈ જશે નવા ભાગ અને જૂના ભાગ વચ્ચેનો તફાવત ત્યાગની જેમ જ લાભને સૂત્ર કે ગાણિતિક સ્વરૂપે રજૂ કરવું હોય તો ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ કારણ કે અહીં ભાગીદારને જૂના ભાગ કરતાં નવો ભાગ વધુ મળે છે એટલે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો અહીંયા બાળકો આપણે યાદ રાખીશું લાભની તમે ગણતરી કરો અને જો જવાબ ઋણ માઇનસ આવે તો એ લાભ નથી એનો વિરુદ્ધનો જવાબ છે તો એ શું છે ત્યાગ છે ત્યાગનું સૂત્ર મૂકીએ જવાબ માઇનસ આવે ઋણ આવે તો એ લાભ છે લાભની ગણતરી કરીએ લાભનું સૂત્ર મૂકીએ અને જવાબ ઋણ આવે તો ભાગીદારે ત્યાગ કર્યો ગણાય તો બાળકો આજે આપણે શરૂઆતના અમુક મહત્ત્વના થિયરીના મુદ્દાઓની ચર્ચા કરેલી છે પુનર્ગઠનનો અર્થ પુનર્ગઠનના સંજોગો કે કારણો પછી અતિ મહત્ત્વના બે મુદ્દા ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ આ તમામ મુદ્દા ખાસ વ્યવસ્થિત સમજી અને લખી લેવાના છે દાખલામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આવજો